दर वर्षे स्वच्छता सर्वेक्षण हाथ धरवामां आवे छे, जेमां अलग अलग केटेगरीमां गुणक मेळवनार शहेरने नियत करेला नंबर फाळवामां आवे छे। त्यारे नवसारी शहेरने राज्यमां 30માંથી 11મો नंबर અને દેશમાંથી 183મો ક્રમાંક મળ્યો છે। ભારત દેશમાં કરવામાં આવતા સ્વચ્છતા સર્વેક્ષણમાં અલગ અલગ બાબતો નોંધવામાં આવે છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સૂકા અને ભીના કચરાનું વિભાજન, વરસાદી ગટરની વ્યવસ્થા, સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા વેસ્ટ મેનેજમેન્ટને નોંધવામાં આવે છે અને તેના આધારે શહેરને ગુણ આપવામાં આવે છે। 2024ના વર્ષનો સર્વે નવસારી શહેરમાં પણ થયો હતો, જેમાં નવસારી શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો અભાવથી આશરે 1000 જેટલા ગુણ ગુમાવવા પડ્યા હતા। બીજી તરફ નવસારીમાં અલગ અલગ જગ્યાએ કુલની ઘાસ હોવાને કારણે પણ નકારાત્મક નોંધ લેવાઈ હતી, ત્યારે શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકા સહિત વિવિધ એનજીઓ અને શહેરીજનોનો પણ સાથ સહકારની જરૂરી હોય છે। શહેરને સ્વચ્છ બનાવવું એ નિરંતર પ્રક્રિયા છે, જેમાં દરરોજ સ્વયં શિસ્તથી શહેરીજનોએ પણ શહેરને સ્વચ્છ અને નંબર વન બનાવવાનો સામૂહિક ભગીરથ પ્રયાસ કરવાની જરૂર છે। વર્ષો અગાઉ નવસારી જિલ્લો સ્વચ્છતામાં રાજ્યમાં નંબર વન આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સ્થિતિ દર વર્ષે કથળતી ગઈ અને સ્વચ્છતામાં શહેરનો ક્રમાંક નીચે ગગડતો રહ્યો છે। ત્યારે આ બાબતે નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ મિલન દેસાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું, આગામી વર્ષોમાં નવસારી શહેર સ્વચ્છતામાં નંબર મેળવવા માટેના પ્રયાસ કરશે, પરંતુ શહેરીજનોએ પણ પોતાની ફરજ સમજીને પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે મહેનત કરવી પડશે, સાથે જ પાલિકાની ટીમ પણ નિરંતર સાફ સફાઈમાં જોડાઈને તેની કામગીરી કરશે। નવસારી જિલ્લામાં સાંસદ દિશા નિર્દેશ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તાજેતરની અંદર ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2023ના રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવેલા છે અને સ્વચ્છ સર્વેક્ષણ 2023માં નવસારી નગરપાલિકાને સમગ્ર ગુજરાતમાં જે એ ક્લાસ મ્યુનિસિપાલિટીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એમાં 11મો નંબર પ્રાપ્ત થયો છે અને જે એ ક્લાસ મ્યુનિસિપાલિટીઓ છે એમાં નવસારી નગરપાલિકાને 3જો ક્રમાંક પ્રાપ્ત થયો છે અને ખાસ કરીને નવસારી નગરપાલિકાની વાત કરીએ તો નવસારીમાં એસટીપીની કામગીરી હાલમાં ચાલુ છે, એટલે લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી હાલમાં હાથ ધરી શકાતી નથી। આ એસટીપીની કામગીરી પૂરી થઈ જાય પછી લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી હાથ ધરાશે અને ખાસ કરીને એટ સોર્સ જે કચરાનું સેગ્રિગેશનની કામગીરી હાથ ધરવાની છે એમાં પણ થોડી કામગીરીમાં ખૂબ જ સુધારો કરવાની જરૂર છે અને એના માટે નગરપાલિકા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપના માધ્યમ દ્વારા હું શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વ્હીકલ મોકલવામાં આવે છે એ વ્હીકલમાં પોતાનો કચરો એટ સોર્સ સેગ્રિગેટ કરીને જ કચરો નગરપાલિકાની ટીમને આપે એવું વિનંતી કરું છું અને ખાસ કરીને એટ સોર્સ સેગ્રિગેશન અને લિક્વિડ વેસ્ટ પ્રોસેસિંગમાં આવનારા સમયમાં નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત રીતે કામગીરી થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરીએ તો એના કારણે ખૂબ જ કચરાની સમસ્યાઓ ઊભી થાય છે અને જાહેર કોઈપણ જગ્યાએ જોઈએ તો પ્લાસ્ટિકનો વેસ્ટ જોવા માંગે છે અને એના કારણે શહેરને સ્વચ્છ રાખવું ખૂબ જ ડિફિકલ્ટ થાય છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે એ તમામ પ્લાસ્ટિકનો વપરાશ શહેરમાં સદંતર બંધ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આ વેપારીઓને ત્યાં જરૂરી તપાસ કરીને જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે અને જે નિયમનો ભંગ કરનાર જે વ્યક્તિઓ છે તેમની વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા ટૂંક સમયની અંદર શહેર સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।